સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં કોમન પ્લોટને લઈને સ્વામિનારાયણ મહિલા મંદિર અને સોસાયટીની મહિલાઓ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં સ્વામિનારાયણ મહિલા મંદિર આવેલું છે। છેલ્લા 10 વર્ષથી કોમન પ્લોટની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આજે સોસાયટીના લોકો પોતાના સીઓપીના મુદ્દે સ્વામિનારાયણ મહિલા મંદિર પાસે વિરોધ કરવા બેઠા હતા। દરમિયાન મંદિરની મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી અને સામે છૂટા હાથની મારામારી કરી હતી। થોડા સમય માટે વાતાવરણ ખૂબ જ તંગ બન્યું હતું। સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલાઓ દ્વારા સોસાયટીના લોકોને કહેવામાં આવ્યું છે કે અહીં વિરોધ કરવા શા માટે બેઠા છો, એ મુદ્દાને લઈને જબરદસ્ત ધસામણ મચી ગયું હતું। સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે સ્વાતિ સોસાયટીના સભ્યોને સીઓપીની જગ્યા બોલાતી હોવા છતાં પણ તેનો ઉપયોગ અમને કરવા મળી રહ્યો નથી। સીઓપીને લઈને અમે વિરોધ કરવા બેઠા હતા ત્યારે આજે એકાએક જ મુદ્દો ખૂબ જ ઉગ્ર બન્યો હતો। મહિલાઓએ રીતસરની મારામારી શરૂ કરી હતી અને ત્યાં જેટલા પણ લોકો શાંતિથી વિરોધ કરવા બેઠા હતા તે તમામને ત્યાંથી ભગાવી દેવાયા હતા। વાતાવરણ એટલું ઉગ્ર બન્યું હતું કે વરાછા પોલીસે આવીને તેને શાંત પાડવું પડ્યું હતું। કેટલાક લોકોને નાની મોટી ઈજા પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્વાતિ સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 10 વર્ષથી આ મુદ્દો વિવાદમાં છે। સ્વામિનારાયણ મહિલા મંદિર સાથે અમને કોઈ જ મુશ્કેલી નથી, અમે તેમનો વિરોધ પણ નથી કરી રહ્યા, પરંતુ અમારી સોસાયટીની સીઓપીની જગ્યાના વપરાશને લઈને માથાકૂટ શરૂ થઈ છે। અમારી સીઓપીની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। મંદિર સંચાલન સાથે પણ અમને કોઈ જ મુશ્કેલી નથી, પરંતુ અમારા સોસાયટીના જમીન કેવી રીતે કોણ તબદીલ કરી છે કે નહીં તે વિશે પણ અમને કોઈ જાણ કરવામાં આવી નથી। સામાવાળાએ ફરિયાદ કે જે કોઈ દાખલ કરી પણ એ લોકોનું સમજી વિચારી કોઈની ગાઈડલાઇન્સ લઈ કર્યું હોય એવું મને જણાય આવે છે। અમે શાંતિપૂર્વક બેઠેલા હતા, અમારી પથારી આ ગાદલા આવું બધું નાખેલું, પુરુષો અમે બધા વડીલો નાના છોકરાઓ સામાજિક જેટલા સભ્યો છે એ બધા સોસાયટીના સદસ્યો બહારથી કોઈ મહિલાઓને લાવી અને અમારી આ પથાણા લાડલા પુરુષિયું પાણીના બોટલો અને અમારા આ તમે જોઈ શકો છો કે અમને બેઠેલા વ્યક્તિઓને ખીચા ઉપર હાથ ખેંચી અને મહિલાઓએ અમારી સાથે અને બીજા 2-3-4 બાળકોને પણ એને મારેલા છે। જે નાની ઉંમરના અનસમજણના જે 16 વર્ષ કે 17 વર્ષની ઉંમરના હતા એવો લોકોને મારપીટ કરી લોહીના ઝડપ મારવા વાળું કોણ હતું? મહિલાઓ હતી, કેટલીક મહિલાઓ હતી, અસંખ્ય જેવું લાગ્યું પણ અંદાજિત આપણે મૂકીએ તો 200-250 મહિલા હશે અને જે અમારા કોઈ એક વડીલ અમારા સભ્યો હતા એને થોડુંક પેલું ઉંમર એવું કઈ ખરી કોઈને હોસ્પિટલ લઈ જવા પડે એવું કઈ હોસ્પિટલ નું જેવું તો અત્યારે તો મને કઈ ખબર નથી લઈ ગયા છે એવું કે છે એવો રિપોર્ટ એટલે મને હું તો અહીંયા બધાને સમજાવટમાં જ છું કે ભાઈ બે આ કોઈનું કોઈ કરીએ કોઈનું કાંઈ થવાનું નથી, શાંતિપૂર્વક બે એકબીજા સમજો, અણસમજણની વાત છે, જેનું ડિસ્પ્યુટ હોય એ બધા તમે મળી અને મારો પ્રયાસ એવો જ હતો, હું તો એવું કહેતો હતો હરિભક્તો બેસો અને આપણા સોસાયટીને સભ્ય બેસો, બેવ મળી અને બેવની જગ્યાઓ છે બરાબર કોની ક્યાં છે એ ગવર્મેન્ટની કાંઈ મિસ્ટેક છે તો એના હિસાબે આપણે ગવર્મેન્ટના માન્યમાં આપણે માપણી સીટ કરાવી 120 નંબરનો બ્લોક કઈ સાઈડ છે, આપણી સોસાયટીનો બ્લોક કઈ સાઈડનો છે એવું મેં કીધેલું હતું, જેના 20-25 દાડા થયા ત્યારે અમારી સમજૂતા થઈ ગઈ
પણ એમના સામેવાળાના વકીલે, મેં તો દિવાળી પહેલાનું સિટી સર્વેમાં અમારું નામ ચડી જવાથી, અમારી નોંધ ભરવાથી 2020માં અમે એવું કીધું કે આપણે વેરાથી આપણે નામ ચડાવી, બરોબર છે, અને અત્યાર સુધી મહિલા સંસ્કાર કેન્દ્ર અમારી સોસાયટીના સદસ્ય છે અને અમે ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે એ લોકોને યુઝેબલ કરવા માટે જગ્યા આપેલી અને એમાં વારંવાર સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ થતી અને અમે બધાને કોઈ અવરોધ ન હતો કે જો આપણે મંદિર જ આપણા સભ્યો છે આપણા. બેન તમારું નામ? અમારે તો પેલા ઈજ છે કે અમે પેલા ત્રીજા જ વિભાગમાં રહીએ છીએ એટલે અમારા છોકરા ત્યાં રમવા આવે ને એટલે રમવા પેલા તો રમવા નથી. પછી કુકડા બનશો ને નપાસ થાહો ને એવા ખરાબ આપે છે અને આ વાડીમાં શું થયું છે એમ ને વાડીમાં જો અમે લોકો તો અમારા અમારા જેન્ટ્સે તો અમને ના જ પડે, તમે લોકો કોઈ બોલતા નહીં એટલે અમે બોલ્યા નહોતા, એ લોકો અમારા જેન્ટ્સ સાથે બોલતા હતા. હવે કોઈના જેન્ટ્સ સાથે બોલવું એ કંઈ જેવી તેવી વાત છે, મહિલાઓ તમારે ત્યાં કયો છે સોસાયટી આવી છે શું વાડી ના શું બનાવ છે? હા પણ એ જ હું કેવા માંગુ છું કે એ લોકો આવ્યા શું કામ આવ્યા? એ લોકો આવ્યા પછી અમારા જેન સારે બોલવા લાગ્યા જેમને તેમ બોલવા. બનાવનો મતલબ બનાવ કયા પ્રકારનો છે? ક્યાં વાડીનો છે કે તમારી સોસાયટીનો છે મંદિરનો છે? કયા પ્રકારનો બનાવ છે એના બાબતે વાત કરો. અમે અમાર બધા શાંતિથી બેઠા હતા માનો, તો એ લોકો આવ્યા એટલે બધાને મારવા માંડ્યા, ભાઈઓના શર્ટ ફાડવા માંડ્યા. અમે સોસાયટી વાળા અમને ના પાડી, અમારા સોસાયટી વાળા ભાઈઓએ કે તમે લોકો નહીં બોલો. આજે સર આપનું નામ? મારું નામ દિનેશકુમાર ચંદુભાઈ વેકરિયા. આજે આજે કઈ જગ્યા છે આ તમે જે સ્થળ ઉભા જોઈએ? આ જે જગ્યા જે છે એ અમારા પ્લાન મુજબ માં એસએન સોસાયટી કઈ છે? સ્વાતિ સોસાયટી. ક્યાં આવી છે? નાના વરાછા જે રજીસ્ટર્ડ સોસાયટી કરાવેલ છે અમે, બરોબર, જે અમને સોસાયટીમાં પ્લાન પાર્સિંગમાં આ જગ્યા સીઓપી બતાવેલ હતી, જેમાં અમે ઘણી વખત આ લોકોનો સંઘર્ષ કરતા અમને સિટી સર્વેમાં નોંધ પડાવી લીધી. જે અમારા 4 ફાઇનલ એપ્ટી પ્લોટ આપેલા હતા એમાંથી સિટી સર્વેમાં નામમાં અમારું 2020માં નોંધ પડી ગયેલી હતી, જે આ લોકોને વિવાદમાં જઈ અને સિટી પ્રાંતમાં જઈ અને ઓર્ડર લઈ આવી અને 4 લાંબાણી, નાવડિયા, ઉદાત અને બીજા અન્યના 4 નામ વ્યક્તિઓના ચડાવેલા હતા. પણ મંદિરવાળા એમ કહે છે આ અમારી જગ્યા, જે જગ્યા 174 મીટર પહેલા મહિનાની 19 તારીખે જે પેપર હેડમાં આપેલું હતું એસએમસીએ કે આ અમે સંસ્કાર કેન્દ્રને આપવાનો નિર્ણય કરેલો છે અને એનો ઠરાવ ને એવું થયેલું છે. અમે જ્યારે પણ અરજીને એસએમસીમાં બધા અધિકારીઓને આપેલી છે, બરોબર, અને અમારું સિટી સર્વેમાં નામ નોંધ પડવા છતાં પછી આ લોકો 1 વર્ષ પછી આ લોકોએ પ્રાંતમાં જઈ અને અમારું સિટી સર્વેનું કાર્ડ રદ કરાવવાનું પ્રયત્ન કરેલો છે. હાલમાં પણ કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી, સ્વાતિ સોસાયટી એવી રીતના નામ અત્યારે હાલ સિટી સર્વેના કાર્ડમાં બોલે છે, જે એસએમસીનો કે જે કોઈ અન્યનો આમાં કાંઈ દાખલો છે, બરાબર, તો એના વિશે અમે આ જગ્યાની માંગણી કરીએ છીએ અને શાંતિપૂર્વક અમે લોકોએ અહીંયા બેસે અને સમજૂતી કરી અને પતાવવા માગતા હતા. અમે એ લોકોને કહેતા હતા કે તમને લોકોને આપેલી છે અને અમારામાં બોલે છે તો આપણી દેવની જગ્યા છે તો એ જગ્યા કઈ ક્યાં છે એ મપાવવાની છે. અને અમે એમને એવો કહ્યો હતો જે આ બિલ્ડર જે હતા જેને દસ્તાવેજ થયેલો હતો 91 નંબરનો એની સામે તબદીલ કરવામાં આવેલી છે એવું અમને જણાવ્યું કે આની સામે આ તબદીલ કરવામાં આવી છે, પણ અમને સોસાયટીને કે કોઈને નોંધ કરવામાં આવેલી નહીં હતી. એના હિસાબે
આ વિવાદ થયેલો પણ એ સોસાયટી એવું કહે છે કે ભાઈ અમારી પાસે દસ્તાવેજ છે તો જે સ્વાતિ સોસાયટીના જે કંઈ તમારા જે છે એમને એમના પાસે જે પુરાવા હોય તો એ અમને આ બતાવે તો અમે અત્યારે પણ આ જગ્યા છોડવા તૈયાર છીએ તો એના માટે તમે શું કહેશો અત્યાર સુધી કોઈ રેકોર્ડમાં સ્વાતિ કે કોઈ અન્ય સોસાયટીના સીઓટીના દસ્તાવેજ હોતા નથી પણ એના અંતરે પ્લાન મંજૂરમાં જગ્યા જે છોડાવેલી હોય એસએમસીએ કે ગવર્મેન્ટે કે જે કોઈ એ સંયુક્ત જગ્યા કહેવાની હોય એ સંયુક્ત ધારણ કરતા એટલે કોઈનો વ્યક્તિગત દસ્તાવેજ હોતો નથી સીઓપીનો જે સરકાર ગવર્મેન્ટ માન્યમાં પ્લાન અધિકૃત માન્યમાં રાખવામાં આવે છે જેમાં શૈક્ષણિક પ્રવૃત્તિ સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે જેનું નામ સીઓપી કહેવાય જેનું સંયુક્ત સાર્વજનિક ધારણ કરતા કહેવાય છે આવી રીતના હોય છે સમજો કે આ વિવાદ હવે તમારે આગળ શું કરશો તમે આમાં તો આ લોકો એમ કહે છે કે અમે ફરિયાદ દાખલ કરાવેલી છે તો જેનું નામ છે જે ગાબાણી છે ગુજરાત છે કેવડિયા છે કોઈ ઉકરિયા છે એના નામની ફરિયાદ છે કે જેના નામની જગ્યા બોલે છે એ કે સંસ્થાના નામનો દસ્તાવેજ છે એ તો હજી ક્લિયર કટ થયો છે અમારા ધ્યાનમાં અમે તુમાર જે કઢાવેલું છે એમાં અમે જે તુમાર કઢાવેલું છે એમાં એક યાબાણી કેવડિયા ભીકરિયા અને દુધાજ આ ચાર નામના વ્યક્તિઓના નામ છે તો કોના નામની અરજી કરેલી છે ફરિયાદ કોના નામની દાખલ કરેલી છે કયા નામથી કરેલી છે એ અમે જાણવા માગીએ છીએ આ તો કોર્ટ મામલો કેસ કહેવાય બરોબર છે બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત